રાંદેરોડના ડોક્ટરને પાલમાં રહેતા કાર્ટિંગ એજન્ટને નિશાન બનાવ્યા. ઓએલએક્સ પર વેચવા મૂકેલા મોબાઈલ ફોન ખરીદવાના બહાને મળવા બોલાવી લૂંટ કરતો ભેજાબાજ. ઓનલાઈન શોપિંગ વેબસાઇટ ઓએલએક્સ પર વેચવા મૂકેલા આઈફોન ખરીદવાના બહાને કોલ કરી સંપર્ક કર્યા બાદ મોબાઈલ માલિકને પેમેન્ટ અને ફોનની ડિલિવરીના બહાને મળવા બોલાવી તેમના હાથમાંથી મોબાઈલ ફોન જૂટવી ભાગી જનાર ભેજાબાજને અડાજણ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. રાંદેરોડ સ્થિત નવયુગ કોલેજ નજીક હેતલનગર સોસાયટીમાં રહેતા ડોક્ટર તેજસ જગદીશ ચંદ્ર પટેલ ઉંમર વર્ષ 45ના પારિવારિક જમાઈ વિહાર પટેલે ઓએલએક્સ પર આઈફોન વેચવા મૂક્યો હતો. આ ફોન 82,000માં ખરીદવાનું કહી અંકિત પટેલ નામની વ્યક્તિએ કોલ કર્યો હતો. અંકિતે પોતે તેલનો વેપારી છે અને દાંડી ગામમાં રહે છે. ફોન ખરીદવો છે અને પેમેન્ટ NEFT ટ્રાન્સફર કરશે એમ કહી ડોક્ટર તેજસના ઘરે ફોન લેવા ગયો હતો, જ્યાંથી ડોક્ટરના પુત્ર યજ્ઞ ઉંમર વર્ષ 21ને પેમેન્ટ આપવાના બહાને મોપેડ પર બેસાડી પાલ ગૌરવ પથ પર એકાંત સ્થળે લઈ જઈ પેટમાં જોરથી મુક્કો મારી મોબાઈલ ફોનવાળું બોક્સ ઝૂંટવી મોપેડ પર ભાગી ગયો હતો. જ્યારે ઈચ્છાપોર ખાતે કાર્ટિંગનું કામ કરતા ઋત્વિક કમલેશ પ્રજાપતિ રહે સિદ્ધિવિનાયક સોસાયટી પાલના બનેવી ઉમેશ પ્રજાપતિએ ઓએલએક્સ પર વેચવા મૂકેલો ફોન 85,000માં ખરીદવાની તૈયારી બતાવી અને તેમને પણ મળવા માટે પાલ ગૌરવ પથ પર મોનાર કોમ્પ્લેક્સ પાસે બોલાવ્યા, જ્યાંથી ઉમેશની મોપેડ પર ચાલો ઘરેથી પેમેન્ટ આપું એમ કહી અડાજણ ગેલેક્સી સર્કલ ખાતે લઈ ગયો. જ્યાં ઉમેશ મોપેડની ચાવી કાઢી રહ્યો હતો ત્યારે ભેજાબાજ મોબાઈલ ફોનવાળું બોક્સ ઝૂંટવીને નજીકની દિવાલ કૂદીને ભાગી ગયો. આ ઘટનામાં PSI જીતેન્દ્ર વી પટેલને મળેલી બાતમીના આધારે ભેજાબાજ અમિત બિપિન ઉલપાડવાલા ઉંમર વર્ષ 34 જે 402 સાઈ દરબાર એપાર્ટમેન્ટ લક્કડકોટ મહિધરપુરા ખાતે રહે છે એને ઝડપી પાડ્યો હતો. ઓનલાઈન શેમ્પૂ અને સાબુનો ધંધો કરતા અમિતને 10-12 લાખનું દેવું થઈ જતાં મોબાઈલ લૂંટવાનું શરૂ કરી અને કબૂલાત કરી છે. ગઈકાલે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિહાર પટેલ નામના ઈસમે પોતાનો મોબાઈલ ઓએલએક્સ પર વેચવા મૂકતા અમિત બિપિન લાકડાવાલાએ એની જાહેરાત જોઈ તેનો સંપર્ક કરેલ અને ત્યારબાદ વિહારના ઘરે ગયે અને વિહારને વિશ્વાસમાં લઈ અને બહાર આવો હું બીજી સોસાયટીમાંથી તમને પેમેન્ટ અપાવું છું એમ કહી એકાંતવાળી જગ્યાએ સુમસામ રોડ પર લઈ અને તેના હાથમાંથી મોબાઈલ આંચકી અને જતા રહે. ત્યારબાદ સર્વેલન્સ PSI જીતુ પટેલે સદર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરતા મોબાઈલ સ્નેચિંગના ગુનાને ગઈકાલે તેઓ ડિટેક્ટ કરેલ છે, આરોપીને પકડી પાડેલ છે અને ઓરિજિનલ મુદ્દામાં કવર કરેલ છે.